ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામની ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ધારી બેઠકના ગ્રામ વિસ્તારમાં મતદારો ચૂંટાઈને આવનાર નેતા પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે આપને જણાવે ધારી વિધાનસભા બેઠકના વધુ એક ગ્રામ્ય વિસ્તારમાં હું પહોંચી ગયો છું અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા છે તેમનો કેવા પ્રકારનો મૂડ છે તે પરખવાનો પ્રયત્ન કરીશ ઉમેદવાર પાસેથી કેવા પ્રકારની અપેક્ષા છે સાહેબ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર જે ઉમેદવાર જીતે એવી અપેક્ષા છે કે રોડ રસ્તા સારા અને અંતરિયાળા ગામો હોય અમારા ધારી તાલુકાના ગીરકાંઠાના ક્રમદડી ખીસરી એવા તો ક્યાંક ને ક્યાંક અમારા સામાજિક પ્રશ્નો હોય રાજકીય અંદર કોઈ એવો પ્રશ્ન નથી અમારો મોટો મુદ્દો પણ એવો મુદ્દો છે કે પાણીના જે પ્રશ્ન ગંભીર હોય અને આવા પ્રશ્નો હલ થાય આવી અમારી ગામડાઓની માંગણી છે અને ખરેખર અત્યારે ઘણા કાર્યો સારા થઈ રહ્યા છે પણ હજી થાય આવી અમે આપ સાપ પાસે બધા પાસે અમે સરકાર પાસે કે કોઈ પાસે માંગણી કરીએ છીએ આપ શું કહેશો આપની શું અપેક્ષા છે આપની અપેક્ષા એ છે કે રોડ રસ્તા સારા થાય અને પાણીની સુવિધા પૂરી પાડે એવી અમારી અપેક્ષા છે અહીંયા કેવા પ્રકારની સમસ્યા છે મુખ્યત્વે જ્યાં સુધી જાણકારી છે રોજગારી નથી મળતી રોજગારીની સમસ્યા છે તો રોજગારીની સમસ્યા હલ થવી જોઈએ કે કેમ આપ શું કહેશો રોજગારીની સમસ્યા હલ થવી જોઈએ એમ કેવી છે ભાઈ બીજું તો આ ભાઈ આપનું શું પ્રતિક્રિયા છે અમરેલી જિલ્લામાં જનરલી કોઈ ઉદ્યોગનો વિકાસ નથી તો આ ઉદ્યોગનો વિકાસ થાય જેથી અહીંયાની જે ભણેલા વ્યક્તિઓ છે એમને રોજગારી પૂરી મળી શકે અને સારો એવો વિકાસ થાય છેવટે અંતે તો સમાજને જ ફાયદો છે ને ઇકોઝોનને લઈને પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે અહીંના સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન છે ઉમેદવાર કેવા પ્રકારની રજૂઆત કરે વિજેતા બન્યા બાદ વિધાનસભામાં કેવા પ્રકારના પ્રશ્નો ઉઠાવે એક નાગરિક તરીકે એક મતદાર તરીકે આપ શું ઈચ્છો છો એક તો પહેલો પ્રશ્ન મારો એવો છે કે અમે છેલ્લી બે ટર્મથી ધારીના વિસ્તારમાં થાકી ગયા છીએ કે કેન્ડિડેટ દર વખતે જે આવે છે શું થાય છે કોઈને પ્રોપર નેતૃત્વ મળતું નથી અને હવે અમારો એક જ વિકલ્પ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી આ વખતે અને પણ તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની વાત કરો છો તો પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તો એવો ઊભો રાખ્યો છે કે જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવ્યો છે પાર્ટીમાં પડવાની વાત નથી મૂળ નાગરિક તરીકે આપની શું સમસ્યા છે આપ શું ઈચ્છો છો નાગરિક તરીકે અમે એક વિકાસ ઈચ્છીએ છીએ અને દર વખતે જે જીપીપીમાંથી કેન્ડિડેટ આવેલા હતા એ પણ અમે સક્સેસ એનું નેતૃત્વ હતું નહીં લાસ્ટ ટાઈમ બીજું નેતૃત્વ હતું એમાંય અમે સક્સેસ નહોતા અને હવે ભારતીય જનતા પાર્ટીને જે છે અને ઉપર પણ સરકાર એની છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે એ આગળ વધે અને એનું નેતૃત્વ થાય આપ શું કહેશો આપની શું પ્રતિક્રિયા છે હાલની પરિસ્થિતિ મુજબ અત્યાર સુધી જે પણ કેન્ડિડેટ આવ્યા છે જેનાથી પૂરતું નેતૃત્વ તાલુકાને મળ્યું નથી જે હવે આગળ નેક્સ્ટ તે આવે અને વિકાસના કામો અને આગળ ગામડાની અંદર જે અંતરિયાળ ગામડા છે એને જોડતા રસ્તાઓ બને લાઇટ જે ખેડૂતોના પ્રશ્નો છે જોકે અત્યારે હાલમાં એ વસ્તુ સરકાર તરફથી અમલીકરણ થઈ જ છે પણ એ ઝડપથી આ તાલુકાની અંદર અમલીકરણ થાય જેનાથી ખેડૂતોને ફાયદો થાય બીજા નંબરમાં વિદ્યાર્થીઓ માટે બહુ મોટો પ્રશ્ન છે આ તાલુકાની અંદર કારણ કે અંતરિયાળ ગામડામાંથી વિદ્યાર્થીઓ જે અહીંયા આવે છે સ્કૂલ સુધી તો એ લોકોને આવવા જવા માટેના પ્રશ્નો ઊભા થાય છે તો એના પણ નિરાકરણ થાય અને વધુ વિકાસના કામો આ તાલુકામાં થાય એવા કેન્ડિડેટ મળે એવી અપેક્ષા રાખીશું ગ્રામ્ય વિસ્તારના જે નાગરિકો છે તેમનો આ મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો મૂળભૂત રીતે તેઓ ઈચ્છી રહ્યા છે કે વિસ્તાર છે તેનો વિકાસ થાય વિસ્તારની જે અત્યારે સમસ્યા છે ચાહે રોડ રસ્તાની વાત કરવામાં આવે કે ઇકોઝોનને લઈને વાત કરવામાં આવે પાણીને લઈને સમસ્યાઓ છે વિવિધ સમસ્યાઓનું નિરાકરણ થાય તેવો ઉમેદવાર અહીં વિસ્તારની પ્રજા ઈચ્છી રહી છે કેમેરા પર્સન મનીષ કડિયા સાથે હું